નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે એક બહુ જ અગત્યનો ટોપિક જેનું નામ છે ઉર્જા, અંગ્રેજીમાં એને એનર્જી કહેવામાં આવે. આ ચેપ્ટર આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરેલું છે. પેલા કાર્ય ભણ્યા, ત્યાર પછી હવે ઉર્જા ભણવાની છે, ત્યાર પછી પાવર ભણવાનો છે. તો હવે અલગ અલગ પ્રકારની ઉર્જાનો અભ્યાસ હવે આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌપ્રથમ તો ઉર્જા કોને કહેવાય એ સમજવું પડશે. તો ઉર્જાની હું વ્યાખ્યા આપું છું. કોઈ પણ પદાર્થને કાર્ય કરવાની ક્ષમતાને, કેપેસિટીને ઉર્જા કહે છે. જો હું પેલા વ્યાખ્યા લખી નાખું પછી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉર્જા કોને કહેવાય? યાદ રહ્યું, કાર્ય કરવાની ક્ષમતાને. કોની? તો કે પદાર્થની. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને, એટલે કે કેપેસિટીને ઉર્જા કહે છે. જે પદાર્થ પાસે ઉર્જા વધારે છે ને એ પદાર્થ વધારે કાર્ય કરી શકે, અને જે પદાર્થ પાસે ઉર્જા ઓછી હોય એ ઓછું કાર્ય કરી શકે. તમે બે હરખામ નીકળો એટલે વધારે ક્લિયર થાય. તમે 5 વર્ષનું બાળક લ્યો અને 25 વર્ષનો યુવાન લ્યો, બેના હાથમાં તમે એક દડો આપો ક્રિકેટને, અને બંનેને દડાએ દૂર ફેંકવાનો કયો, તો નાના બાળકથી છે એ દૂર દડો નહીં જાય, એ થોડાક અંતરે જઈને દડો અટકી જાય. જયારે 25 વર્ષનો યુવાન છે એ દૂર સુધી દડો ફેંકી શકે. તો 25 વર્ષનો યુવાન છે ને એ વધારે કાર્ય કરે છે. હું કામ? કારણ કે એની પાસે ઉર્જા વધારે છે. જયારે 5 વર્ષનું બાળક છે ઓછું કાર્ય કરી શકશે. શા માટે? કારણ કે એની પાસે ઉર્જા ઓછી છે. તો કોઈ વાતની એક વાત કે જે પદાર્થ પાસે ઉર્જા વધારે હશે ને એ વધારે કાર્ય કરી શકે, જે પદાર્થ પાસે ઉર્જા ઓછી હોય એ ઓછું કાર્ય કરી શકે. આવો એક પ્રયોગ તમે કહ્યા હો નાનપણમાં, જયારે દિવાળીનો સમય હોય ને ત્યારે દિવાળીના સમયમાં આપણે ફટાકડા લાવીએ, તમને ખબર છે. તો પેલા તમે એક નાનો એવો ફટાકડો લ્યો, આવો પ્રયોગ કર્યો હોય તો ફટાકડો મૂકી હળગાવીને પછી શું કરીએ, એની માથે આપણે ડબલું પ્લાસ્ટિકનું હોય ગમે એ ડબલું મૂકી દેતા હોય, અને એ પૂતળીઓ બોમ્બ લ્યો, બરાબર ને? ધારો કે આ પૂતળીઓ બોમ્બ છે, એની માથે ડબલું મૂકો, તો જયારે બંને ફૂટે ત્યારે વધારે ઊંચાઈએ કોણ જવાનું છે? પૂતળીઓ બોમ્બ વાળું ડબલું જશે કે નાના એવા ફટાકડા વાળું? તો આખા ગામને ખબર હોય કે આપણે આ પૂતળિયા બોમ્બ વાળું ડબલું છે ને એ વધારે ઉપર જશે, ઘણી વાર તૂટી પણ જાય, બરાબર ને? અમુક માટલા મૂકતા હોય, અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા હોય. તો મારો કહેવાનો મતલબ એમ છે કે આપણો આ પૂતળિયો બોમ્બ છે ને એ વધારે કાર્ય કરશે, ત્યારે આ નાનો ફટાકડો છે એ ઓછું કાર્ય કરે. તો આ પૂતળિયા બોમ્બ પાસે છે ને ઉર્જા વધારે છે, આની પાસે ઉર્જા કેવી છે? ઓછી છે. તો ફરી એક વાત કહું, જે પદાર્થ પાસે ઉર્જા વધારે હોય એ વધારે કાર્ય કરી શકે, અને જે પદાર્થ પાસે ઉર્જા ઓછી હોય એ ઓછું કાર્ય કરી શકે. એટલે એક વાક્ય લખીએ કે જેમ જેમ પદાર્થ પાસે વધારે ઉર્જા તેમ કાર્ય વધારે થાય છે, કાર્ય વધારે થાય છે. ક્લિયર થયું? કોઈ યુવાન વ્યક્તિ હોય ને તો એને ડુંગરો સળવાનું કીધું તો સરળતાથી સડી જાય, બરાબર? પણ એની જગ્યાએ જો કોઈ ગરડો અથવા વૃદ્ધ વ્યક્તિ લઈ લો તો એ સરળતાથી ડુંગરો નહીં સડી શકે. શા માટે? કારણ કે યુવાન પાસે ઉર્જા છે એટલે એ ન્યાથી ન્યા સુધી કાર્ય કરી શકશે, જયારે વૃદ્ધ વ્યક્તિ પાસે ઉર્જા છે નહીં એટલે એ કાર્ય કરી શકશે નહીં. તો ફરી એક વાર કહું, વાક્ય ક્લિયર થયું કે જેમ પદાર્થ પાસે વધારે ઉર્જા તેમ વધારે કાર્ય કરી શકે, અને જેમ ઉર્જા ઓછી એમ કાર્ય છે ઓછું થાય. તો આપણે અલગ અલગ પ્રકારની ઉર્જા ભણવાની છે. એમાં જે પહેલી ઉર્જા છે ને એ ઉર્જા છે ગતિ ઉર્જા. કઈ ઉર્જા ભણવાની છે આપણે? ગતિ ઉર્જા. અંગ્રેજીમાં એને કાઇનેટિક એનર્જી કહેવાય. કે કાઇનેટિક એનર્જી, આ અંગ્રેજી નામ યાદ રાખવાનું છે તમારે. ગતિ ઉર્જા તો નામ એવા જ ગુણધર્મ છે. ગતિ ઉર્જાની વ્યાખ્યા દેવી હોય તો શું થાય? તો કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિને લીધે, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય ને એને ગતિ ઉર્જા કહેવાય. જ્યારે કોઈ પદાર્થ ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તેને ગતિ ઉર્જા કહે છે. હું જ્યારે કોઈ પદાર્થ કોને લીધે? ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય ધરાવતો હોય
તેને ગતિ ઉર્જા કહે છે, ગતિ ઉર્જા કહે છે। ગતિ ઉર્જાની વ્યાખ્યા યાદ રહે છે, જ્યારે કોઈ પદાર્થ ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તો તેને ગતિ ઉર્જા કહે છે। એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે કોઈ બંદૂકમાંથી બુલેટ નીકળે એટલે કે ગોળી બહાર નીકળે, ત્યારે ગોળી છે એ ગતિમાં હોય અને ગતિને લીધે એ આગળ ને આગળ જતી હોય એટલે કે કાર્ય કરતી હોય। તો જ્યારે ગોળી ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે ત્યારે સમજી લેવાનું કે ગોળી પાસે કઈ ઉર્જા હોય, ગતિ ઉર્જા। હોવા વાતની એક વાત કહું ને કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ને ત્યારે એની પાસે કઈ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય। એક વાહન તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય ત્યારે વાહન ગતિમાં હોય, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ તો કાર્ય થાય। તો વાહન પાસે ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા છે, તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ક્ષમતા છે, એટલે વાહન પાસે કઈ ઉર્જા છે, ગતિ ઉર્જા છે। તમે સ્થિર ઉભા છો અને પાછળથી કોઈ વ્યક્તિ દોડતી દોડતી આવે ને તમને ધક્કો મારે એટલે તરત તમે ગતિમાં આવી જશો, તો એ વ્યક્તિ પાસે કઈ ઉર્જા છે, ગતિ ઉર્જા, કારણ કે પાછળની વ્યક્તિ ગતિમાં હતી। ફરી એક વાર કહો, કોઈ પણ પદાર્થ પાસે ગતિ ઉર્જા ક્યારે હોય, કે જ્યારે એ ગતિમાં હોય ત્યારે, ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો એને શું કહેવાય, ગતિ ઉર્જા કહેવાય। ઓલા પહાડો હોય ને એના ઉપરથી પથ્થર એક દળતો દળતો આવતો હોય અને હેઠે રહેલા બીજા પથ્થરને છે એ ગતિમાં લાવે, એને રેથળાય ને એટલે, એટલે એ પથ્થર પાસે કઈ ઉર્જા હશે, તો કે ગતિ ઉર્જા। તો ગતિ ઉર્જાનો સિમ્પલ ખ્યાલ એવો કે ગતિ ઉર્જા ક્યારે હોય પદાર્થ પાસે, કે જ્યારે એ ગતિમાં હોય। સ્થિર પદાર્થ ગતિ ઉર્જા ધરાવે ન ધરાવતો હોય, અત્યારે હું સ્થિર ઉભો છું તો મારી પાસે ગતિ ઉર્જા હશે નહીં, પણ જો હું આ રીતે ગતિમાં આવી જાઉં તો સમજી લેવાનું કે મારી પાસે કઈ ઉર્જા આવી ગઈ, ગતિ ઉર્જા। તો ગતિ ઉર્જાનો ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે સમજી લેવાનું કે એની પાસે કઈ ઉર્જા છે, ગતિ ઉર્જા, અંગ્રેજીમાં એને કાઇનેટિક એનર્જી કહેવાય। તો આપણે એનું સૂત્ર લખવાનું છે, જો ધારો કે આપણે એક આ વાહન લઈએ, બરાબર, એક આ વાહન ધ્યાનમાં લ્યો તમે, તો આ વાહનનું દળ લઈ લો હું અહીંયા, અને વાહન છે 20 જેટલા વ્યક્તિ આગળ ગતિ કરી રહ્યું છે, એટલે હવે મગજમાં લાઈટ થઈ જવું જોઈએ કે વાહન ગતિમાં છે કે નહીં, અને ગતિમાં હોય તો એની પાસે કઈ ઉર્જા હોય, તો કે ગતિ ઉર્જા। તો આ વાહન પાસે કેટલી ગતિ ઉર્જા છે એ મારે જાણવું છે, તો એના માટેનું સૂત્ર છે, યાદ રાખજો કે ગતિ ઉર્જાની જો ગણતરી કરવી હોય તો એના માટેનું સૂત્ર ગતિ ઉર્જા કે બરાબર, આ સૂત્ર તમારે વારંવાર આવી ગયું હોય છતાં પણ હું અહીં લખું છું, કારણ કે વારંવાર ફિઝિક્સમાં આનો ઉપયોગ આવશે। તો તમારે શું કરવાનું, 1/2 કરવાના, અને કોઈ પણ પદાર્થ જયારે ગતિમાં હશે કે ન હોય ત્યારે એની પાસે દળ તો હોય જ તે, એટલે જે પદાર્થ ગતિ કરતો હોય એનું દળ ધ્યાનમાં લેવાનું અને વેગનો વર્ગ કરી નાખવાનો, એટલે 1/2 mv² આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું। 1/2 mv² v એટલે વેગ કયો, અથવા વેગનું મૂલ્ય લ્યો, વેગના મૂલ્યને શું કહેવામાં આવે છે, ઝડપ। તો ગતિ ઉર્જાની વ્યાખ્યા તમે બીજી આ રીતે પણ આપી શકો કે પદાર્થના દળ અને વેગનો વર્ગ કરવાનો, પદાર્થના દળ અને વેગનો વર્ગ કરવાનો, એનો બીનો ગુણાકાર લેવાનો, પછી એનું અડધું મૂલ્ય લઈ લેવાનું, તો એને ગતિ ઉર્જા કહેવાય। તો હું ફરીવાર વ્યાખ્યા બોલું, પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે। ફરીવાર, પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે, ગતિ ઉર્જા કહે છે। હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર થઈ જાય ત્યારે વેગ શૂન્ય થાય, સ્થિર પદાર્થ પાસે કાંઈ વેગ હોય નહીં, હવે સ્થિર થાય તો વેગ શૂન્ય થાય, અને વેગ બરાબર 0 મૂકો તો ગતિ ઉર્જા કેટલી થઈ જાય, શૂન્ય થઈ જાય, એટલે સ્થિર પદાર્થ પાસે ગતિ ઉર્જા ક્યારે હોય નહીં। અચ્છા, ગતિ ઉર્જાનું બીજું સૂત્ર તો તમારે આમ લેવું હોય તો આમ મેળવી લેવો, 1/2 ના 1/2 m ના m, v સ્ક્વેર એટલે v ગુણ્યા v લખી શકો તમે, લખાય ને, v સ્ક્વેર એટલે શું થયું, v ગુણ્યા v, હવે m ઇન્ટુ v એટલે શું થાય તમને ખબર પડે છે, દળ ગુણ્યા વેગ, તો વેગમાન આપણે ભણી ગયા, પાન બરાબર માવો, તો m ઇન્ટુ v બરાબર તમે શું લખી શકો, p। તો ગતિ ઉર્જાનું બીજું સૂત્ર હશે વેગમાન ના સ્વરૂપમાં અડધો પાવો, યાદ રાખો અડધો પાવો, અડધો ભાવો નહીં, કેવો, અડધો પાવો, 1/2 p × v। હજી એક જો સૂત્ર મેળવો તો મને કહેશો અહીં તેને આપજો, v ને સૂત્ર નો કરતા બનાવી ગયો તમારાથી, તો v બરાબર શું થાય, p / m,
तो वी भाव ना तुम्हें पी एफ यहां मूकी दो तो 1 बाय 2 ना 1 बाय 2 पी ना पी वेगमान सूत्र हूं से पी बराबर एम वी तो वी भाव ना तुम्हें हूं कि पी एफ यहां तो 1 बाय 2 पी ना 1 बाय 2 पी वी की जगह तुम्हें हूं सो पी एफ यहां पी गुणिया पी એટલે p નો વર્ગ થાય ને અને છેદમાં આવશે 2m તો ગતિ ઊર્જાનું ત્રીજું સૂત્ર છે p² / 2m જોજો આ સૂત્ર છે દળ અને વેગ વચ્ચેનો સંબંધ વાળો આ સૂત્ર છે વેગમાન અને વેગ વચ્ચેના સંબંધ વાળો અને આ સૂત્ર છે વેગમાન અને દળ વચ્ચેના સંબંધ વાળો પણ મેક્સિમમ આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોય પણ MCQ માં આ બંને સૂત્ર પણ અગત્યના છે તો ગતિ ઊર્જાના ત્રણ સૂત્ર 1 by 2 mv square, 1 by 2 pv and p square upon 2m. अच्छा गति ऊर्जा से नो एकम हूँ था। तो ऊर्जा जितनी हुई नहीं बताइए नो एकम जूल था। जे एकम कार्य नो से ने ये जे एकम ऊर्जा नो था। तो गति ऊर्जा नो एसआई एकम के तो हूँ आवे। एसआई एकम जूल था। અને જૂલ બરાબર તમે ન્યૂટન ઇન્ટુ મીટર લખીએ તો કારણ કે કાર્ય છે બરાબર એનો એકમ સૂત્ર હું થાય બળ ગુણ્યા સ્થાનાંતર f d cos થીટા તો કાર્યનો એક એકમ શું છે જૂલ બીજો એકમ તમારે લખવો હોય તો બળનો એકમ થાય ન્યૂટન સ્થાનાંતરનો એકમ થાય મીટર cos થીટાને કાય એકમ આવે નહીં એટલે કાર્યના બે એકમ છે એક તો જૂલ છે અથવા બીજો ન્યૂટન ઇન્ટુ મીટર તો જૂલ ભાળના તમે ન્યૂટન ઇન્ટુ મીટર મેળવી શકો આ જૂલ નું ઓપરેશન કરો તો એમાંથી શું નીકળે ન્યૂટન ઇન્ટુ મીટર એટલું યાદ રાખજો જૂલ માંથી આ જૂલ નામનો વૈજ્ઞાનિક છે એના નામની યાદમાં છે તો એનો બીજો એકમ શું આવશે કાર્યનો ન્યૂટન ઇન્ટુ મીટર ચાલો એક બીજી વાત કહી દઉં કે ગતિ ઊર્જા છે ને અદિશ રાશિ છે કેવી જેટલી બધી ઊર્જા છે ને બધી અદિશ રાશિ છે કાર્ય અદિશ છે અને ઊર્જા અદિશ છે અદિશ હોય એટલે ક્યારેય એને એકમ હોય નહીં એટલે ગતિ ઊર્જા કે તો કેવી આવશે અદિશ રાશિ છે તો એટલી માહિતી ક્લિયર થઈ ફરીવાર આપણે એકવાર રિપીટ કરી નાખીએ કે ઊર્જા કોને કહેવાય તો પદાર્થને કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે જે પદાર્થ પાસે ઊર્જા વધારે હશે તે પદાર્થ વધારે કાર્ય કરી શકે છે પછી એની ગતિ ઊર્જા જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તેને ગતિ ઊર્જા કહે છે ગતિ ઊર્જાનું સૂત્ર શું આવશે 1 બાય 2 એમ બી સ્ક્વેર અથવા 1 બાય 2 પીવી અથવા પી સ્ક્વેર / 2 એમ ગતિ ઊર્જાનો એકમ શું થાય એકમ શું થાય ગતિ ઊર્જાનો એસઆઈ એકમ થાય જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર અને ગતિ ઊર્જા કેવી રાશિ છે તો કે અદિશ રાશિ છે તો ગતિ ઊર્જાના કેટલાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ તમને આવો એક પ્રશ્ન આપે કે 10 કિલોગ્રામ દળનો પદાર્થ પદાર્થનું દળ આપી દે આ જે પદાર્થ છે એનું દળ 10 કિલોગ્રામ છે અને આ પદાર્થ છે ને ઈ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે એટલે વેગ તમને આપી દે અથવા ઝડપ આપે ઘણીવાર તો તમને પ્રશ્ન એવો કરે કે આની પાસે ગતિ ઊર્જા કેટલી હોય તો એમ આપે વી આપે એટલે કયા સૂત્રનો ઉપયોગ કરે પહેલા સૂત્રનો વખતે તો ગતિ ઊર્જા k બરાબર સૂત્ર શું થાય 1 બાય 2 mv નો સ્ક્વેર હાલો m બરાબર કેટલા મૂકશો 10 અને v બરાબર કેટલા મૂકશો 20 એનો વર્ગ કરો તો 400 થવાના ને બરાબર ને 400 ગુણ્યા 10 એટલે 4000 થાય એના ભાગ્યા 2 કરો એટલે 2000 જવાબ આવે પણ પાછળ એકમ લખવાનો ભૂલવાનો નહીં ઊર્જાનો એકમ શું થાય જૂલ અત્યારે પદાર્થ પાસે 2000 જૂલ જેટલી ગતિ ઊર્જા હોય હવે ઘણીવાર આવો દાખલો આપે કે પદાર્થનું દળ છે 20 કિલોગ્રામ છે અને પદાર્થ છે ઈ 37 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે તો આ પદાર્થની ગતિ ઊર્જા કેટલી હોય તો જ્યારે કિલોમીટર પ્રતિ કલાક આપ્યું હોય ત્યારે એનું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા આવડે આપણે એક રીત શીખવાડેલી છે કે કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5 વડે ગુણવાનું 18 વડે ભાગવાનું તો હેમાં ફરી જા મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જાય ખબર પડે છે કે નહીં તો આનો હિસાબ કરો તો 18 2 37 બરાબર ને એના ગુણ્યા 5 કરો એટલે 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય 10 તો તમને વેગ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ
અને દળ આપ્યું છે 20 કિલોગ્રામ તો ગતિ ઊર્જા મળી જાય કે બરાબર સૂત્ર શું છે 1/2 mv નો સ્ક્વેર તો 1/2 ના 1/2 m કેટલા છે 20 અને વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ માં યાદ રાખો 10 નો વર્ગ કેટલો થાય 100 ગુણ્યા 20 એટલે 2000 થાય એના ભાગ્યા 2 કરો તો 1000 જૂલ આવશે જો તમને વેગ કિલોમીટર પ્રતિ કલાક માં આપ્યો હતો અને મીટર પ્રતિ સેકન્ડ માં ફેરવી નાખવાનો ક્લિયર થયું કે નહીં હવે ત્રીજો દાખલો તમને આવો આપે ગતિ ઊર્જાના જો અલગ અલગ વેરાયટી છે કે એક પદાર્થનું દળ તમને આપી દે 5 કિલોગ્રામ અને પદાર્થનું વેગમાન આપે તમને વેગમાન આપે 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાનના બે એકમ છે અથવા બીજું એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તો હવે ગતિ ઊર્જા ક્યાં સૂત્રથી ગણશો તો દળ આપે અને વેગમાન આપે તો ગતિ ઊર્જા ગણવા માટે સૂત્ર શું છે k બરાબર p સ્ક્વેર / 2m આ સૂત્રનો ઉપયોગ કરે p સ્ક્વેર / 2m p બરાબર કેટલા મૂકશો 10 અને 10 નો વર્ગ કેટલો થાય 100/2 m બરાબર કેટલા છે 5 કિલોગ્રામ 5 ગુણ્યા 2 એટલે 10 થશે અને 100 ના છેદમાં 10 કરો એટલે જવાબ આવે 10 જૂલ સોતો દાખલો તમને આમ આપે કે એક પદાર્થનું વેગ આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ અને વેગમાન આપી દે તમને 10 મીટર પ્રતિ સેકન્ડ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તો આ પદાર્થની ગતિ ઊર્જા કેટલી હોય તો વેગ અને વેગમાન આવે તો સૂત્ર કયું આવે અડધો પાવો તો ગતિ ઊર્જા k બરાબર શું આવશે 1/2 p ઇન્ટુ v તો 1/2 ના 1/2 p બરાબર કેટલા મૂકશો 10 અને v બરાબર 20 20 ગુણ્યા 10 એટલે 200 ના છેદમાં 2 એટલે જવાબ શું આવે કયો 100 જૂલ તો જો વેગ અને દળ આપે તો પેલું સૂત્ર દળ અને વેગમાન આપે તો ત્રીજું સૂત્ર છે અને વેગ અને વેગમાન આપે તો બીજા સૂત્રનો ઉપયોગ કરી શકો તો આ રીતે તમે દાખલો હવે તમને એક આવો દાખલો આપે કે એક પદાર્થનો વેગ આપી દે તમને v સદિશ v આપે તો આ સદિશનો ઉપયોગ આવે 6i કેપ + 8j કેપ મીટર પ્રતિ સેકન્ડ અને પદાર્થનું દળ તમને આપી દે 10 કિલોગ્રામ તો પદાર્થની ગતિ ઊર્જા કેટલી હોય તો વેગનો સદિશ આપ્યો હોય તો એના પર તમને મૂલ્ય મળી જાય તો આનું વેગનું મૂલ્ય મેળવતા આવડે તો સદિશ v બરાબર શું આપ્યું છે 6i કેપ + 8j કેપ તો પેલા વેગનું મૂલ્ય લ્યો તો વેગનું મૂલ્ય એટલે v અથવા તમે શું લખી શકો માનાંકમાં v તો હવે તમારે આનું મૂલ્ય ગણવું તમને ખબર છે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે 6 નો વર્ગ થાય 36 અને 8 નો વર્ગ થાય 66 માં 36 ઉમેરો એટલે 100 થાય બરાબર ને 100 નો વર્ગમૂળ કાઢો તો જવાબ શું આવશે 10 અહીંયા વર્ગમૂળમાં 100 આવશે એનું વર્ગમૂળ કાઢો તો જવાબ આવે 10 મીટર પર સેકન્ડ લ્યો વેગનું મૂલ્ય મળી ગયું કે નહીં દળ તમને રકમ આપેલું છે એટલે ગતિ ઊર્જા k = શું આવે 1/2 mv નો સ્ક્વેર તો 1/2 ના 1/2 m બરાબર કેટલા મૂકશો 10 કિલોગ્રામ અને v બરાબર 10 10 નો વર્ગ થયો 100 100 ગુણ્યા 10 એટલે 1000 અને એના છેદમાં 2 એટલે જવાબ આવે 500 તો ગતિ ઊર્જા કેટલા જૂલ હોય તો કે 500 જૂલ તો આવો દાખલો પૂછે તમને આવડી જવો જોઈએ અલગ અલગ પ્રકારના દાખલામાં પૂછાય તો તમને ક્લિયર હોય તો એક સરસ મજાનો દાખલો આપી દઈ તમને આવો પ્રશ્ન પૂછે કે 10 કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે હવે એના પર તમે બળ લગાડો અચળ બળ લગાડવાનું છે અને બળ લગાડો એટલે તમને ખબર છે પદાર્થ કેવી ગતિ કરે પ્રવેગી ગતિ કરે વેગમાં શું થશે વધારો થશે તો અચળ બળ લગાડતા તે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે તો જ્યારે 10 સેકન્ડની અંતે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો હશે ત્યારે એનો વેગ કેટલો હશે એનું વેગમાન કેટલું હશે કાપેલું અંતર કેટલું હશે એના ઉપર બળ કેટલું લાગ્યું હશે એવો પણ પ્રશ્ન પૂછે એની ગતિ ઊર્જા કેટલી હશે અને કાર્ય ગણવાનું છે તો આ બધી વસ્તુ આપણે ગણતા જઈએ 10 સેકન્ડની અંતે એનો વેગ કેટલો હોય એ પહેલા ગણી લખીએ તો પ્રારંભમાં પહેલા એના ડેટા કલેક્ટ કરી નાખો તો પદાર્થનું દળ કેટલું છે તો કે 10 કિલોગ્રામ
પ્રારંભમાં પદાર્થ સ્થિર છે એટલે પ્રારંભિક વેગ કેટલો હશે શૂન્ય. હવે તમારે એનો વેગ કેટલા સમયે ગણવાનો છે કે p = 10 સેકન્ડે વેગ ગણવાનો છે, વેગમાન ગણવાનું છે, પદાર્થ ઉપર લાગતું બળ ગણવાનું છે, પદાર્થ કેટલું સ્થાનાંતર કર્યું છે એ ગણવાનું છે એટલે કે અંતર, પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે એ ગણવાનું છે, અને કાર્ય કેટલું થયું છે એ ગણવાનું છે. મોટો દાખલો છે ટૂંકમાં. તો પેલા વેગ કઈ રીતે ગણશું? તો અચળ પ્રવેગ ગતિનું પહેલું સમીકરણ લાગુ પડી દઉં, કારણ કે અહીં પ્રવેગી ગતિ થાય છે. તો લખીએ કે અહીં v બરાબર સૂત્ર શું છે, v0 + at. તો v ના v, v0 એટલે પ્રારંભિક વેગ કેટલો છે 0, પ્રવેગ કેટલો આપ્યો છે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે એ તમને રકમ આપ્યો છે 4 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. તો પ્રવેગ બરાબર મૂકી દો 4, t એટલે કેટલા સમય કીધું છે 10 સેકન્ડ, એટલે 10 મૂકી દો, 10 ગુણ્યા 4 એટલે જવાબ શું આવશે 40 મીટર પ્રતિ સેકન્ડ જેનો વેગ મળી ગયો. પહેલું કામ પૂરું થયું. બીજું ગણવાનું છે વેગમાન. તો વેગમાન નું સૂત્ર તમને આવડે કે નહીં? આ આપણે વેગ ગણ્યું. બીજું ગણવાનું છે વેગમાન. તો વેગમાન p બરાબર સૂત્ર શું છે આપણી પાસે, mv. દળ કેટલું આપ્યું રકમમાં 10 કિલોગ્રામ. પદાર્થ નો વેગ કેટલો આપ્યો છે 40, 40 ગુણ્યા 10 કરો એટલે જવાબ આવે 400. તમારે મને કહેવાનું છે વેગમાન નો એકમ શું થાય, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ભૂલ થવી જોઈએ નહીં. હવે પદાર્થ ઉપર બળ કેટલું લાગ્યું હોય, તો બળ નું સૂત્ર તો આપણે ભણી ગયા 5મા ચેપ્ટરમાં. બળ તો ન્યૂટન ના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ ઉપર લાગતું બળ કેટલું હોય, એમ ઇન્ટુ એ હોય. દળ કેટલું છે 10 કિલોગ્રામ, અને પ્રવેગ એ કેટલો આપેલો છે 4 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. 10 ગુણ્યા 4 કરો તો જવાબ શું આવશે 40. તો પદાર્થ ઉપર 40 ન્યૂટન નું બળ લાગ્યું હોય, બળ નો એકમ શું થાય ન્યૂટન, એકમ બધાય ના ખબર હોવા જરૂરી. પછી એની પછી પ્રશ્ન હું પૂછો, પદાર્થ કેટલું અંતર કાપ્યું છે? તો અંતર ગણવા માટે અચળ પ્રવેગ ગતિના બે સમીકરણ છે, બીજું સમીકરણ છે અને ત્રીજું. આપણે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ. તો બીજું સમીકરણ આપણે અંતર ગણવાનું છે. તો બીજું સમીકરણમાં અંતર x બરાબર સૂત્ર શું છે, v0t + 1/2 at નો સ્ક્વેર. આ x ની જગ્યાએ અંતર લઈ લઈએ આપણે d. તો v0 એટલે પ્રારંભમાં તો વેગ કેટલો છે 0 ને, એટલે આ બધું 0 થઈ ગયું. 1/2 ના 1/2 e એટલે પ્રવેગ, પ્રવેગ કેટલો આપ્યો છે 4. t એટલે સમય, સમય આપ્યો 10 સેકન્ડ, ને 10 નો વર્ગ થાય 100, 100 ગુણ્યા 4 એટલે 400 છે, એના ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે 200 મીટર. અંતર નો એકમ શું આવશે મીટર. પછી એની પછી આગળ જાઓ તો તમને ગતિ ઉર્જા પૂછી. 5મો પ્રશ્ન, ગતિ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી 10 સેકન્ડ એની ગતિ ઉર્જા કેટલી હોય એ ગણવાનું છે. તો 1/2 mv સ્ક્વેર ગતિ ઉર્જા નું સૂત્ર, બરાબર ને? સૂત્ર નહીં મારા મારી છે ટૂંકમાં. 1/2 ના 1/2, દળ કેટલું છે 10 કિલોગ્રામ, અને વેગ કેટલો છે 10 સેકન્ડ એનો વેગ કેટલો છે 40 મીટર પર સેકન્ડ. તો 40 નો વર્ગ શું થાય 4 નો વર્ગ થાય 16, અને 1 મહિના નો વર્ગ થયો 2 મહિના. 16 ગુણ્યા 10 કરો એટલે 16,000 છે, એના ભાગ્યા 2 કરો એટલે 8,000 આવશે. તો ગતિ ઉર્જા છે 8,000 જૂલ થશે. અને છેલ્લે આપણે કાર્ય ગણવાનું છે, છઠ્ઠો પ્રશ્ન. તો કાર્ય બરાબર શું આવશે, બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડી કોસ થીટા. અત્યારે હવે જો પદાર્થ ઉપર બળ છે એ સમક્ષિતિજ દિશામાં લાગે છે, ધ્યાન રાખજો આપ, અને સ્થાનાંતર એનો આ દિશામાં થાય છે, એટલે એફ અને ડી બંને એક જ દિશામાં છે. એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 ડિગ્રી, અને કોસ 0 ની કિંમત શું થાય 1, એટલે બળની દિશામાં જ જો સ્થાનાંતર થતું હોય તો કાર્યનું સૂત્ર શું લખવાનું, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું લાગે છે પદાર્થ ઉપર 40, અને સ્થાનાંતર કેટલું થયું 200. તો 200 ગુણ્યા 40 કરો એટલે જવાબ આવે 8,000. તો તમને ખબર પડે છે કે પદાર્થ ઉપર 8,000 જૂલ કાર્ય થાય છે. આ બધું કાર્ય એમાં રૂપાંતર પામે છે ગતિ ઉર્જામાં. વાહનને ગતિ કરાવવા માટેનું એન્જિન કાર્ય કરતું હોય, એ કાર્ય બધું એમાં રૂપાંતર થતું હોય એની ગતિ ઉર્જામાં.
गति ऊर्जा नो एकम जूल आवे अने कार्य नो एकम पण जूल आवे तो दाखलो आवडी जाय के नहीं। तो एक दाखलो तमारे होमवर्क में लखवानो छे, खास होमवर्क में लखी बतावानो छे बराबर ने। पदार्थ नु दल ली लिया आपणे 20 किलोग्राम स्थिर स्थिति माथी अचल बल लगाड़ता ते 2 मीटर प्रति सेकंड स्क्वायर ना प्रवेगथी गति करे तो 5 सेकंड ने अंते नहीं पण आपणे 4 सेकंड ने अंते राखी एनो वेग केटलो होय, वेगमान केटलो होय, अंतर केटलो कापे, बल केटलो लागे, गति ऊर्जा केटली हशे अने कार्य केटलो होय गणवानुं छे। तो आ तो आखो सरस मजानो टॉपिक गति ऊर्जा ने रिलेटेड। तो गति ऊर्जा नो कोई पण प्रश्न पूछे तमने आवडी जावो जोईए। खास करीने गति ऊर्जा ना त्रण सूत्र बहु अगत्यना, फरीवार याद कराई दो, मारे यारे बोलवानो प्रयत्न करजो। पहेलुं सूत्र शुं आवशे 1/2 mv², बीजुं सूत्र अर्धो पावो एटले के 1/2 pv, अने तीजुं सूत्र छे p² / 2m। तो आवता लेक्चरमां आपणे हजी एक प्रकारनी ऊर्जा भरवानो प्रयत्न करीशुं। ત્યાર સુધી ગુડ બાય।